દ્વારકાની એક કંપની પર કાર્યવાહી ન કરવાને લઈને જીપીસીબીને દંડ ફટકારવામાં આવ્યો છે. હાઈકોર્ટે જીપીસીબીને 20 લાખનો દંડ ફટકાર્યો છે. દ્વારકાની આરએસપીએલ કંપનીને લઈને ખેડૂતોની ફરિયાદ હતી. ખેડૂતના ખેતરોની જમીન જે છે તેને નુકસાન કરતી હોવાની ખેડૂતોએ ફરિયાદ કરી હતી. જીપીસીબીની ફરજ નિભાવવામાં ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ખેડૂતોને નુકસાન બદલ 20 લાખ ચૂકવવા આદેશ કરાયો છે. કરુંગા ગામે આવેલી છે આરએસપીએલ કંપની. કંપની દ્વારા જોખમી કેમિકલયુક્ત એફ્લુઅન્ટ દરિયામાં અને જમીનમાં ઠલવાતું હતું. કેમિકલને છોડવા માટે બનાવેલી કેનાલમાં ભંગાણ પડ્યું હતું અને ભંગાણના કારણે કેમિકલ ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું અને જેના કારણે જમીનો બિનફળદ્રુપ થઈ જવાથી જીપીસીબીએ કોઈ જ કાર્યવાહી નથી કરી. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા હિરેન પાસેથી. હિરેન, જમીનો બિનફળદ્રુપ થઈ ગઈ છે અને આખરે જીપીસીબીએ કોઈ જ કાર્યવાહી ન કરતા દંડ ફટકારવાનો વારો આવ્યો છે. જે ચોક્કસ જણાવી દઉં કે જ્યાં કોરંગા ખાતે જે ઘણી કંપની આવેલી છે એના દ્વારા જે તેનું પ્રદૂષિત પાણી છે તે ખેડૂતોના ખેતરોમાં છોડવામાં આવ્યું હતું. ખેડૂતોએ અનેક વખત જે પ્રદૂષણ વિભાગ છે તેને અનેક વખત અરજીઓ પણ કરી હતી, પરંતુ પ્રદૂષણ વિભાગ દ્વારા કોઈ પણ પ્રકારની કાર્યવાહી ન કરાતા છેલ્લે ખેડૂતો છે તે હાઈકોર્ટમાં ગયા હતા અને હાઈકોર્ટ દ્વારા જે પ્રદૂષણ વિભાગ છે તેને ઝાટકણી કાઢવામાં આવી હતી અને જે જીપીસીબી વિભાગ છે તેને ખેડૂતોને 20 લાખ ચૂકવવાના આદેશ કર્યા હતા અને સાથે સાથે તે પ્રદૂષણ વિભાગની જે બેદરકારી છે તેને લઈને પણ હાઈકોર્ટે ટિપ્પણી કરી હતી. જી જી, આભાર હિરેન સમગ્ર વિગત આપવા બદલ. તો કંપની ખેડૂતોના ખેતરોની જમીનને નુકસાન કરતી હોવાની ફરિયાદ ખેડૂતોએ કરી હતી અને જીપીસીબીની ફરજ નિભાવવામાં ક્યાંક ને ક્યાંક ગંભીર બેદરકારી જોવા મળી રહી છે. ખેડૂતોને નુકસાન બદલ 20 લાખ ચૂકવવા આદેશ કરવામાં આવ્યો છે. કરુંગા ગામ પાસે આવેલી છે આ આરએસપીએલ કંપની અને કંપની દ્વારા જોખમી કેમિકલયુક્ત દરિયામાં કેમિકલ ઠલાવવામાં આવતું હતું. તો આપણી સાથે ખેડૂતના વકીલ ગિરીશ ગોજિયા જોડાઈ ગયા છે. ગિરીશભાઈ, સ્વાગત છે વીટીવી ન્યૂઝમાં. જે રીતે હવે ખેડૂતોની જમીન જે છે તે બિન ફળદ્રુપ થઈ ગઈ છે, દંડ ફટકારવામાં આવ્યો છે, ખેડૂતો કેટલા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા અને આ દંડની રકમ શું યોગ્ય છે? જી નમસ્કાર. ખેડૂતનો વિષય આપની ચેનલમાં હલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. આ વિગત એવી છે કે આની અંદર દ્વારિકા તાલુકાના કુરુંગા ગામે આરએસપીએલ કંપની, જે ઘડી ડિસ્ટ્રક્શન કંપની છે, જે કેમિકલનું ઉત્પાદન કરે છે, એમાં અનેક ખેડૂતોની જમીનો આવેલી છે. આ જમીનોમાં કંપની દ્વારા તદ્દન ગેરકાયદેસર રીતે કેમિકલનો ખૂબ છોડવામાં આવતું, એને કારણે ફળદ્રુપતા નષ્ટ થઈ હતી. અરજદાર દ્વારા 2018 થી 2023 સુધી અનેક વખત રજૂઆત જીપીસીબી સમક્ષ કરવામાં આવેલ, પરંતુ જીપીસીબીએ ક્યારે કોઈ પણ પ્રકારની કંપની સામે કાર્યવાહી ન કરતા અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટની અંદર પિટિશન કરવામાં આવેલ. નામદાર ગુજરાત હાઈકોર્ટે મુદ્દાની ગંભીરતા અને જીપીસીબી દ્વારા થયેલ બેદરકારીને ધ્યાનમાં લઈ અને જીપીસીબીના અધિકારીઓને પોકેટ મનીમાંથી 20 લાખ રૂપિયા ખેડૂતને કમ્પન્સેશન પેટે ચૂકવવાનો હુકમ કરવામાં આવેલ છે. તેમજ જે પણ જવાબદાર અધિકારી હોય તેમની સામે ચેરમેનશ્રીએ કાર્યવાહી કરવાની, તપાસ કરવાની અને એક્શન લેવાના અને નામદાર હાઈકોર્ટને રિપોર્ટ કરવાનો પણ હુકમ કરવામાં આવેલ છે. તેમજ જે ખેડૂતની જમીન નુકસાન થયેલ છે એ ખેડૂતની જમીનની ઉપરનું જે આખું સ્તર છે માટીનું એ આખું બદલી દેવાનું, જીટીયુ યુનિવર્સિટીના અધ્યક્ષતા હેઠળ પૂરી જમીનની ઉપરની માટી બદલી દેવાની, આ તમામ ખર્ચ કંપનીને કરવો એવો પણ હુકમ કરવામાં આવેલો છે. જી જી, આભાર ગિરીશભાઈ વીટીવી ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો જમીનો બિનફળદ્રુપ થઈ ગઈ છે અને બિનફળદ્રુપ થઈ જવા સુધી જીપીસીબીએ કોઈ જ કાર્યવાહી કરી ન હતી અને હવે હાઈકોર્ટે જીપીસીબીને દંડ ફટકાર્યો છે. જવાબદાર કંપની સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો છે. નુકસાન બદલ 20 લાખ રૂપિયા ચૂકવવા આદેશ કર્યો છે. હાઈકોર્ટે જીપીસીબીને ખેડૂતોને વળતર ચૂકવવા આદેશ કર્યો છે. કુરંગા ગામ પાસે આવેલી છે આરએસપીએલ કંપની, જેનું કેમિકલ દરિયામાં અને જમીનમાં ઠલવાતું હતું અને કેનાલમાં જે છે તે ભંગાણ પડ્યું હતું અને ભંગાણના કારણે આજે સમગ્ર કેમિકલ જે છે તે ખેડૂતોના ખેતરોમાં ફરી વળ્યું હતું અને જમીન જે છે તે બિનફળદ્રુપ થઈ ગઈ હતી. ડિટર્જન્ટ કંપની જે કોરંગા ગામે આવેલી છે એ ઘડી ડિટર્જન્ટ કમ્પાઉન્ડની અંદર અમારી માલિકીની જમીન આવેલી છે અને માલિકીની જમીન એટલી બધી બગડી ગઈ છે, ખારું પાણી પ્રદૂષણ વાળો છોડી છોડી આરએસપીએલ કંપનીએ જમીનો ખારીયું કરી નાખેલ છે. એ બાબતમાં અમે હાઈકોર્ટમાં પણ ગયા હતા. હાઈકોર્ટે
નામદાર હાઈકોર્ટે એવડો હુકમ કર્યો છે કે ભાઈ જમીન સુધારી દેવાનું અને ખેડૂતને જે 4 વર્ષની જે નુકસાન છે વળતરપૂટે 20 લાખ રૂપિયા ચૂકવવાનો હુકમ કરેલ છે. દ્વારિકા તાલુકાના કુરુંગા ગામે RSPL કંપની એસ્ટાબ્લિશ થયેલી છે. આ કંપની પ્રિમાઇસિસ ની અંદર કુરુંગા ગામના અરજદાર બાલુભા બહુભાખેર ની અનેક ખેતીની જમીનો આવેલી છે. આ ખેતીની જમીનોની અંદર RSPL ઘડી કંપની દ્વારા કેમિકલ યુક્ત ગરમ પાણી, સોડાયસ તથા કેમિકલ યુક્ત અનેક પદાર્થો ફેંકી અને જે જમીન પ્રદૂષિત કરવાની કાર્યવાહી ગેરકાયદેસર ની થઈ રહી હતી. આની સામે બાલુભા દ્વારા 2018 થી 2023 સુધી અનેક વખત ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ સમક્ષ અરજીઓ કરવામાં આવેલ, પરંતુ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા બાલુભા બહુભાખેર ની અરજીઓ અન્વયે કોઈ કાર્યવાહી ન થતા અરજદાર દ્વારા નામદાર ગુજરાત હાઈકોર્ટ ની અંદર આ સમગ્ર મામલો લઈ જવામાં આવેલ, જે અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટ દ્વારા ખૂબ કડક વલણ અપનાવીને GPCB ના અધિકારીઓને 20 લાખ રૂપિયાનું કોમ્પન્સેશન ચૂકવવા માટે હુકમ કરવામાં આવેલ છે. તેમજ બાલુભા બહુભા કેરની જે ખેતીની જમીન જે સોઇલ છે, માટી છે, એ ખરાબ કરવામાં આવેલ છે, તે રિપ્લેસમેન્ટ કરવા માટેનો પણ હુકમ કરવામાં આવેલ છે. આપણી સાથે બાલુભા કેર સરપંચ કુરંગા ગ્રામ પંચાયત જોડાઈ ગયા છે. બાલુભા, સ્વાગત છે VTV ન્યૂઝમાં. જે રીતે જમીનો હવે બિનફળદ્રુપ થઈ ગઈ છે અને GPCB કોઈ જ કાર્યવાહી નથી કરી, ખેડૂતો કેટલા સમયથી ફરિયાદ કરી રહ્યા હતા અને જે દંડની રકમ ચૂકવવા માટે આદેશ કરવામાં આવ્યો છે તે શું યોગ્ય છે? આપની પ્રતિક્રિયા. પહેલા તો બેન VTV નો અમે આભાર માનીએ છીએ. આ ખેડૂત નિવેદન સાંભળી અને સમગ્ર દેશમાં આનો પ્રચાર ચલાવે છે. અમારી RSPL ઘડી કંપની કુરંગા ગામે આવેલી છે અને એમાં કમ્પાઉન્ડ ની અંદર મારી જમીનો આવેલી છે. એમાં 10 થી 15 અમે ખેડૂત છીએ કે વારવાર પ્રદૂષિત પાણી છોડી અને મારી જમીનો આખી નષ્ટ કરેલ છે. અમે ખેતી નથી કરી શકતા. વારવાર તમ 4 વર્ષથી અમે લગાતાર GPCP ને ફરિયાદ કરીએ. GPCP આવે અને પછી આતા મારી અને પાછા વહી જાય. એ બાબતમાં GPCP અમારું ન સાંભળ્યું એટલે અમે હાઈકોર્ટમાં ગયા અને હાઈકોર્ટે ખેડૂતની વેદના સાંભળી અને GPCP ઉપર દંડ કર્યું અને GPCP ના ખિસ્સાના પૈસા ખેડૂતને વળતર ચૂકવવાનો હુકમ કર્યો છે. જી આભાર બાલુભા, VTV ન્યૂઝ સાથે જોડાયા તે બદલ. તો કેમિકલ ખેડૂતોના ખેતરમાં ફરી વળ્યું હતું અને આખરે હાઈકોર્ટે GPCB ને દંડ ફટકાર્યો છે. તો RSPL કંપની પર કાર્યવાહી ન કરવાને લઈને આદેશ કરવામાં આવ્યો છે. ફરિયાદી ખેડૂતને 20 લાખ આપવા આદેશ કર્યો છે. દ્વારકાના કુરંગા ગામના ખેડૂતોએ ફરિયાદ કરી હતી અને આખરે આ ફરિયાદના આધારે હવે દંડ ફટકારવામાં આવ્યો છે. RSPL કંપનીએ જમીનને નુકસાન પહોંચાડ્યું છે. એફ્લુઅન્ટ કેમિકલ કંપની જમીન અને દરિયામાં ઠાલવતી હતી અને ત્યારબાદ કેનાલ મારફતે જતું કેમિકલ ખેડૂતોના ખેતરમાં ઘૂસતું હતું અને જેના કારણે ખેડૂતોની જમીન બિનફળદ્રુપ થઈ હતી.